ચલથાણમાં આવેલા બિલ્ડિંગમાં આગ લાગતા નીચેના માળે રહેતા કોરોના સંક્રમિત આધેડ દોડીને ટોળામાં ભળી ગયો હતો. મોડી સાંજે ચલથાણ ગામે એક બિલ્ડિંગના ત્રીજા માળે બંધ ઘરમાં આગ ભમુકી ઉઠી હતી. ધુમાડાના ગોટે ગોટારા નીકળતા દેખાતા ઘટનાની જાણ થઈ રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પલસાણા તાલુકા ચલથાણ ગામે વિવેકાનંદ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે રહેતા રામચંદ્ર સગરનાઓએ ચલથાણ ખાતે વડાપાવની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. રવિવારે મોડી સાંજે 6 વાગ્યાના અરસામાં રામચંદ્રભાઈ સહિતનો પરિવાર વડાપાવ બનાવવાની સ્થળ પર હતા. જે અરસામાં તેમના ફ્લેટમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ઘરમાં રહેલા ફ્રીજ, ટીવી, એસી સહિતનો તમામ ઘરવખરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં પલસાણા પીપીએલ તેમજ બારડોલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટથી લાગ્યું હોવાનું તારણ બહાર આવ્યું હતું. ઘટનામાં આશરે 3 લાખથી વધુ નુકસાન આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે ફ્લેટમાં આગ લાગી હતી તેના નીચેના ફ્લેટમાં 2 ઇસમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વ્યક્તિને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. આગ લાગવાની અફડાતફડીમાં ગભરાયેલા કોરોના પોઝિટિવ ઇસમ દોડીને નીચે ઉભેલી ભીડમાં પહોંચી ગયો હતો. જોકે લોકોને આ અંગે જાણ થતાં તેને અલગ ઊભું રાખી ફરી તેને ફ્લેટમાં મોકલવામાં આવ્યો હતો. જે ઘટના બાદ લોકોમાં કોરોના અંગેનો ભય ફેલાયો હતો. સુધી ગઢવી ફાયર ઓફિસર પટેલ આજ રોજ કડોદરા પાસે આવેલ ચલથાણ ગામમાં કૃષ્ણકુંજ વિવેકાનંદ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. જે ત્રીજા માળે આગ લાગેલી હતી જેના સંદર્ભે વાડોલી ફાયર સ્ટેશનને મળતા તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશન પીઈપીએલને તેમજ ઈઆરસી ફાયર સ્ટેશનને પણ સોંપવામાં આવેલ હતો કોલ. તેના સંદર્ભે પીઈપીએલની ગાડી તેમજ ઈઆરસી કામરેજની પણ ગાડી ઘટનાસ્થળે આવી અને બારડોલી ફાયર સ્ટેશનની પણ ગાડી ઘટનાસ્થળે આવી હતી. હાલ આગ સંપૂર્ણપણે બુઝાયેલ છે. પ્રાથમિક તબક્કે અન્ય લોકોના કહેવા મુજબ ઘરમાં શોર્ટ સર્કિટ થતાં તેઓના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થતાં આગ લાગેલ છે. હાલ અત્યારે કેટલું નુકસાન છે? હાલ ઘર વકરીનું નુકસાન છે અને હજુ માલિક આવ્યા નથી અને અંદાજે લાખોમાં હોઈ શકે. સર, કેટલા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો? અંદાજે 45 મિનિટની અંદર આપણે આ કાબૂમાં લેવી છે અને બીજી 1.5 કલાક આપણે કુલિંગ પ્રક્રિયા